જે ગેંગરેપ કરનાર વ્યક્તિઓ છે તે પણ આ સમાજના જ છે. સમાજમાં એવી વિકૃતતા કેમ વધતી જઈ રહી છે અને સરકારની કામગીરી સામે તો જે પ્રમાણે શ્રદ્ધાબેન કહી રહ્યા છે કે ઘટાડો થયો છે પણ આંકડાઓ કંઈક અલગ જ કહી રહ્યા છે, ત્યારે સમાજની માનસિકતા સૌથી મોટો ભાગ ભજવી રહી છે. ના, એટલે જે આંકડાઓ તો મેં બતાવી દીધા કે 140 અને 187 એટલે બધા જ વધી રહ્યા છે લૂંટના બધા, એટલે ચલો એ અલગ વાત છે. કમિંગ બેક ટુ ધ બેઝિક પોઈન્ટ કે રેપનું તમે જે કહ્યું કે માઇન્ડસેટ ને આ બધું અનફોર્ચ્યુનેટલી થાય છે. સો આમાં બે ઇસ્યુઝ છે, બે બહુ જ મેજર ઇસ્યુઝ છે. એક ઇસ્યુ છે કે જ્યારે રેપ થાય છે, ના આઈ વિલ રાઇટ ટુ યુઝ ધ વર્ડ, ત્રણ ઇસ્યુ છે. એક છે પહેલો કે જ્યારે રેપ થાય છે, અગર દીકરીનું થાય છે તો એ મમ્મી પાસે જાય છે, ફેમિલી પાસે જાય છે, તો ઘણી વાર એને કહે છે કે ના ના આપણા સમાજનું ના રહે, આપણા ખાનદાનનું નામ બચશે ને બચાવી, અને એને ચૂપ બેસાડે છે. પહેલો પોઈન્ટ. હવે માની લો હિંમત કરે છે, એનું ફેમિલી બી હિંમત કરે છે ને બધા હવે પોલીસ સ્ટેશન જાય છે. પોલીસ સ્ટેશન જયા પછી 2 મહિના સુધી ઓન રેકોર્ડ છે કે રેપ કેસીસ લેવાતા નથી, ખાલી કમ્પ્લેન લેવાય, જાનવા જોગ લેવાય, બિચારોને રખડાય, અહીંયા ત્યાં જાય, બધું થાય. બહેનો 33% બહેનો આવી છે, આઈ સેલ્યુટ આનંદી બેન ફોર ડુઈંગ દેટ. પણ અનફોર્ચ્યુનેટલી પછી એકવાર બહેનો પોલીસવાળી બની જાય છે, પછી એ લોકો નહીં હવે ને અત્યારે મને બોલી જયારે આ બધા કેસીસ ના નોટા, એટલે પહેલો પોઈન્ટ પતી ગયો. હવે માંડ માંડ બેચારા કેસ નોટ કરે, 2 મહિને કે જેટલા બી માંડ માંડ કેસ થાય એટલે એફઆઈઆર નોટ થાય, કમ્પ્લેન લેવાય પણ એફઆઈઆર નોટ થાય, જાણવા જોગ બી ઘણી વાર થાય. હવે એની જે એફઆઈઆર નોટ થાય છે પછી હવે જે ઇન્વેસ્ટિગેશન કરવાનું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે 2 મહિના પછી થયું, આમ બી ડિલેમાં થયું, એટલે પેલી દીકરીનું મેડિકલ થયું નહીં. અગર રેપનું બી હવે ડેફિનેશન વધી ગયું છે, એટલે ઘણી વાર ડિજિટલ રેપ હોય. હવે ડિજિટલ રેપમાં 2 મહિના પછી બેન કહેશે કે એમાં તો કશું આવવાનું નથી, એટલું બધું નહીં આવે. તમે જોયું તો નિર્ભયામાં કેમ એટલું બધું આવ્યું, કારણ કે વધારે કહું કારણ કે એ લોકોએ FSL સાયન્ટિફિક, જાણે કે પેલાના દાંતનું બી DNA કાઢ્યું, એટલે સ્કિન પર જે દાંતના નિશાન હતા એનું DNA કાઢ્યું, સલાઈવાનું જે બોડી પર સલાઈવા હતું એનું કાઢ્યું, એટલે આટલો એકદમ પરફેક્ટ કેસ બન્યો. પણ ઘણી વાર શું ઇન્વેસ્ટિગેશન એટલું લુલુ બની જાય. હવે લુલુ કેમ બને તમને સમજાવું બેન, લુલુ એટલે બને કારણ કે સૌથી પહેલાં તો પેલા 2 મહિનો પેલો બહાર ફર્યો એટલે એને બધી ઓળખાણ પહેચાન એક કરી દીધી હોય, એટલે એ પોલિટિકલ પ્રેશર હોય, મસલ પ્રેશર હોય, મની પ્રેશર હોય, બધું વાપરી લીધું એને, એટલે એક લુલો બની જાય. બીજો પેલા એ લોકોને બી ધમકાવે, એના પેરેન્ટ્સને ધમકાવે કે તારા ખાનદાન નામ કરીશ, તારે એનો બી ભાઈ બહેન હોય તો ભાઈ બહેનનું કેરિયર બગડી જશે, આ તે ઢાંકણું પૂછું, એટલે ત્યાં એક ઢીલું પડે. પછી માંડ માંડ ઇન્વેસ્ટિગેશન જે બી લીધું દીધું આગળ પાછળ થઈને માંડ માંડ ઇન્વેસ્ટિગેશન થાય ને, હવે કેસ કોસ્ટમાં આગળ. બિલકુલ. હવે એક મિનિટ, હવે જ્યારે કોર્ટમાં કેસ જાય છે ત્યારે જે રીતે ઇન્વેસ્ટિગેશન, એટલે જ્યારે હાથના આપણા સાહેબોના પહેલાં પછી વકીલો રમી લે, પછી જ્યારે જજના હાથમાં આવે ત્યારે ઇન્વેસ્ટિગેશન ઢીલું હોય તો જજ એને બૂમ પાડી પડે, તારીખ પર તારીખ હોય તો બિચારો જજ એમાં શું કરે. એટલે અલ્ટિમેટલી મારે એટલું જ કહેવું છે બેન કે આખી જે સિસ્ટમ છે તમે જોશો તો ધારા લોટ ઓફ ઘણા પાયા છે. એટલે હું એમ કહેવા માંગુ છું કે તમારું લો તો અત્યારે સરસ છે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશનના લોકો લૂપહોલ શોધી અને લોયર બી લો, પોલીસ બી લો, અને એને રમે છે. વાંચીને આપને પૂછવા માંગીશ કે જ્યારે આપ